ગામની પાદરે ગુરુ રામાનંદ આવી પહોંચશે. એમના સમયમાં જરાય કચાસ રાખશો નહીં. ગુરુજી આપણે આંગણે આવી પહોંચ્યા. બોલો ગુરુ રામાનંદ નો જય. બોલો ગુરુ રામાનંદ નો જય. અલે છોકરા, આ ચામડાનો ગંધ તો બારો લઈને માર્ગમાં ક્યાં ઉભો? મારા હારાએ ગુરુ રામાનંદના જ સમય વખતે જ અપશુકન કરાવ્યા. અલે સાંભળતો નથી તે તો ગામનું પાદર ગંભી માર્યું. આગળ જોઈ ને તો મારો છૂટી લાકડી. અલે કહું છું ઉપાડ, તારો ભારો ઉપાડ. અને તો ગુરુનો મારે ગભરાવ્યો. બરોબર, અરે ખેંચ જલ્દી કર, નહીતર માર ખાઈશ. ઉપર કહું છું જલ્દી ઉપર. અલે ક્યાં જાય છે? મદદ કરવા. એને અડાય તો અભડાઈ જવાય. ઉપર તારો ભારો ઉપર. બોલો ગુરુ રામાનંદ નો જય. ગુરુ રામાનંદ નો જય. ગુરુ રામાનંદ નો જય. અરે જીવા ભગત. અરે મુખી બાપા, એ આવ્યો બાપા, આવ્યો. શું વાત છે બાપા? કઈ મને અટાણના પોરવા યાદ નો? તમારા લખણે સંભાળવા પડ્યા. પણ અમારો કઈ વાત કરો બાપા. એલા ગામમાં કોઈ સાધુ સંત પધારે ત્યારે આમાંને રાખવી તો દૂર રહી, પણ કઈ આગતા સાગતા તો કરતા જાવ એમને. પણ બાપા, અમારો કઈ અપરાધ થયો એની વાત કરો તો ખબર પડે ને. શું ખબર પડે બાપનું કપાળ? તારા ભત્રીજાએ માર્ગ વચાડે ગંધાતા ચામડા નાખી ગુરુ રામાનંદનું સામૈયું ઓગળાવ્યું. બાપા, રોહિયો તો હજી છોકરું છે, એને વર્ણાવણની ખબર ન પડે બાપા. ખબર ન પડે તો ખબર પાડજો, અને ફરીથી જો આવું થયું છે તો ગામમાં રહેવું ભારે થઈ પડશે. પછી કહેતો નહીં મેં ચેતવે નતો. હા પાછો સામો આવ્યો કે તો આખું ગામ ગંધાવી માર્યું. મારા પિત્યા, તારે પાપે તો મારે ઘર છોડવું પડશે. લોકો જ્યારે જોવે ત્યારે તારી મંડળી જોય. ભોગ લાગ્યા મારા કે તારા મા બાપ મરી ગયા, તારી ફરજ મારે ઘરે વરગાવે થાય. હાલ હાલ. અરે જો હવે પૂછ્યા વગર ઘરની બહાર જો પગ મૂક્યા છે ને તો ધ્યાન રાખજે, સમજો? હાલો સર. અરે આ કેટલા દિવસ થી જોઉં છું, આ રોજ કામ પડતું મૂકીને તું ક્યાં હાલો જાસ? આજ તો તને ખાવાનું આપું તો મને કહે છે ખાવાનું નહીં આપું. બેસવા ને ભૂખાવું. રતન ઝટ ખાઈ લે, શું વિચાર કરે છે? ભૂખી રહીશ તો અડધી રાતે ઉઠીને કહીશ કે માં ભૂખ લાગી છે, ખાવ છે. પાણી કોણ ભરશે તારો વાત? ભર્યા પાણી. ભાઈઓ અને બહેનો, આપણા સૌભાગ્ય છે કે ગુરુ રામાનંદ આપણે આંગણે પધાર્યા છે. એમના ઉપદેશની વાણી આપણે આચરણમાં ઉતારીશું તો આપણા સૌનું કલ્યાણ થશે.
આજથી સાતમા દિવસે ગુરુદેવ સૌને સનાતન ધર્મની કંઠી બાંધશે. ભાઈઓ ભાઈઓ, સંત વાણીના અમૃત પીતા પહેલા એ વિચાર કરી લેજો કે એ અમૃત પીશો તો ખરા, પણ જીરવાશે કે નહીં. માનવ જાતથી મોટો ધર્મ કોઈ નથી. બ્રાહ્મણ અને શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય, અને ત્યાં સુધી કે જળ અને ચેતન, એ બધાનો સર્જનહાર એક જ છે. તો ભાઈઓ અને બહેનો, એ યાદ રાખજો કે મંદિર, મસ્જિદ, કુરાન, ગીતા, રામ, રહીમ, એ બધા નામો નોખા નોખા છે, પણ બધાની જનતા એક જ છે. સાંભળો ભાઈઓ, એક જ સૂરજ, એક જ ધરતી, એક જ પવન ને પાણી, ઘટ ઘટ નો ઘર નારો એક જ, એને પારખી લો પીછાણી. એક જ સૂરજ, એક જ ધરતી, એક જ પવન ને પાણી, ઘટ ઘટ નો ઘર નારો એક જ, એને પારખી લો પીછાણી. ચારે વર્ણ માં શ્યામ સમાયો, જ્ઞાની વાત વિચારો, જળ ચેતન ને જીવ માત્ર નો એક જ સર્જનારો. ચારે વર્ણ માં શ્યામ સમાયો, જ્ઞાની વાત વિચારો, જળ ચેતન ને જીવ માત્ર નો એક જ સર્જનહારો. હે સુરજ દાદા, આજે છેલ્લો દિવસ છે, ગુરુદેવ સૌને કંઠી બાંધશે, તેઓ મને પણ કંઠી બાંધે એવા હું આશીર્વાદ માંગુ છું. કેટલા દિવસ થી જોઉં છું, આ તો રોજ કામ પડતું મૂકીને ક્યાં હાલે જાસ? મંદિરમાં ગુરુ રામાનંદ નું આખ્યા અને ઉપદેશ સાંભળવા જાઉં છું કાકી. આજે છેલ્લો દિવસ છે, મારે ગુરુ રામાનંદ પાસે કંઠી બંધાવી છે. હા, તે તારે ગુરુ ના ચેલા બનીને બાવા બનવું છે કા? અલ્યા, પણ તારો ગુરુ ગામમાં આવ્યો હતો ને, તેથી મુખી તારી ફરિયાદ લઈને ધમકી દઈ ગયા હતા કે આ ગામમાં નહીં રહેવા દો. અલ્યા, તું પાછો એની પાસે જ કંઠી બંધાવા જા, તે તારે અમને ને આ વાસના માણસોને ગામમાં રહેવા દેવા છે કે નહીં? કાકી, હું તમારા બધા કામ કરીશ, પણ આજે મને ના ના પડતા, મને ગુરુ સાથે હેત બંધાણું છે. હા, તે તારે એની સાથે હેત બંધાણા ને અમારા ગામ સાથે વેર બાંધવા કેમ હાલ કહો છો? અરે, અત્યારે પરમાણ હું ધમાલ માંડે છે. એ આ તમને કહી દઉં છું, એક શબ્દ પણ વચ્ચે બોલતા નહીં હો. આ તમારો લાટકો કુંવર એક દિવસ આપણને બહુ બહુ આસોડે ન રોડે તો કેજો મને. હાલ કહો છો? હાલ હાલ કે મારે મારી એક વાત તો સાંભળી અંદર જો. હાલ હાલ, અરે બાર પગ મૂકે છે તારે કાકીઓ ભાગી નાખી સમજો. જો કે માર નીકળે સા તારો લો દેતા ને માથે જોજે. આવે નો તો ગુરુ વાળો ન જોયો હતો. કાકી કાકી, દરવાજો ખોલો કાકી. કાકી, ગુરુદેવ ચાલા જશે તો મને કંઠી કોણ બાંધશે? કાકી કાકી, દરવાજો ખોલો. તમે સનાતન ધર્મ ની કંઠી બાંધી છે, તો હવે સૌ માં શ્રી હરિ ને જોજો. પાપ માં પગલું માનતા નહીં, આ તો શુરા સતી નો પંથ છે, છેખાંડા ની ધાર. જો જોઈ પગલું માંડજો તો ઉતરશો ભવપાર. બોલો દ્વારકાધીશ નો જય, બોલો ગુરુ રામાનંદ નો જય. આશીર્વાદ આશીર્વાદ. સુખી થા. આશીર્વાદ. રોયા, હવે રોય નહીં, ગુરુદેવ ચાલ્યા ગયા. શું ગુરુ ચાલ્યા ગયા? મારા તે કેવા ભાગ, સૌને કંઠી બાંધી અને હું જ રહી ગયો. ગુરુદેવ, તમે તો સૌના મનની વાત જાણનારા, મારા હૃદયની વાત ન જાણી. તમારી કંઠી વગર મારાથી નહીં જીવાય ગુરુદેવ, મારાથી નહીં જીવાય. ભાગી ગયો.
तीने गिनाए रुदिरे मारे गुरुजी ने क्या गो तू अरे क्या गो तू करे बारे रंग तो छाटे ने गिरोरी रुदिरे हमारे गुरुजी ने क्या गो तू अरे क्या गो तू करे बारे Bye.
अरे क्या गो तू कोने तारे गुरुदेव गुरुदेव आप अपना धर्म करीने पावन थे गो गुरुदेव मारो हाथ चालो आप भावसा घर में रोहिया ने पार उतारो गुरुदेव पार उतारो वो था बेटा बेटा आज थी तारू नाम रोहिदास आ माला पहरवा थी के भगवा रंगवा थी भगवान नहीं छे ये तो छे बाहर नो वेश भीतर रंगाया विना भक्ति न सूझे रुदियो रंगाया विना रामयो नहीं छे बोल बेटा सनातन धर्म नो जय सनातन धर्म नो जय ना ना हमारे काई हम भरवो नहीं जो जीवा भगत ना ते तो गंगा नो प्रवाह અને એનો ન્યાય તો હવે માથે ચડાવો જ રહ્યો તમારા ભત્રીજા રોહિદાસનો આજ બાર બાર હરથી ક્યાંય પત્તો નથી અને અમારી દીકરી રતને અમે માવતર ક્યાં સુધી ઘરમાં સંગ્રી રાખીએ હા જોયા દીકરી હતો સાપનો ભારો ના તેવો ન્યાય કરે છે કે રતન અને રોહિદાસનું સગપણ આજથી ફોક ગણું રતનના માવતર રતનને આજથી ગમે ત્યાં પરણાવ્યા કે છે હે ભગવાન મારાથી બીજાના નામનું ઓળનું નહીં ઉડાય રોઈયા તારી ભક્તિ અને તુલસીની માળાને તો ગળે અલગાડત તારા સાધુડાના સંગતે હું ભાવસાગર તેરી જાત પણ તે તો મને સળક તરણમાં એક હેત કેવી દેશે જય કાલ ભૈરવ તાવ બાંધો તરીઓ બાંધો ટાડો બાંધો ઉનો બાંધો જંતર બાંધો તંતર બાંધો દોરા બાંધો ધાગા બાંધો એ બાપા આ જંતર ખોટા મંતર ખોટા ખોટા તમારા દોરા ધાગા આ આતંબરામ કહે છે સાંભળો બાપા એ બાપા અરે ચૂપ હવે ચૂપ છો આ દોરા ધાગાની કાળી કમાણી મેલો અને અમારા ગુરુ રામાનંદ બાપુની કંઠી પહેરી લ્યો ભગવાનનું ભજન કરો ને હકનો રોટલો ખાઓ એલા છોકરા આ તારા રામાનંદની કંઠીને તો હું કહું જો તું મારા પેટનો હો ને તો આજથી રામાનંદની કંઠીનો બતાડતો આ જય કાલ ભૈરવ દોરા બાંધો ધાગા બાંધો જંતર બાંધો તંતર બાંધો કંઠી છે ત્યાં સુધી તને આંખના તેજ નહીં મળે અવતારી બાપુ આંખનો અંધાપો જો દૂર થતો હોય તો આ કંઠી હું કાઢી નાખ કાઢી નાખ અને ખીમી ખીજડા વાળી જેના જેના ગળામાં રામાનંદ ની કંઠી હોય એ કઢાવી નાખ લાવે કંઠી લે આ દોરો આ કંઠી કાઢી નાખ ના ના ભલે હું ભિખારી રહ્યો પણ હું મારા ગુરુ ની કંઠી તો નહીં જ કાઢું જાવા દે ખીમી અને જાવા દે એના ભાગમાં જ ભીખ મારવાનો લખ્યો છે અરે રે તમે બધા અહીંયા શું ઉભા છો અરે માતાજીના પગમાં પડી જાઓ આવી પડતો 5-25 વર્ષે કોઈ ભાગીશાળીને જ મળે છે માટે માં શ્રદ્ધા રાખી અંગ ઉપરના જે કાંઈ દાગીના હોય ગુંજામાં જે કાંઈ કાવડિયા હોય એ માતાજીને શરણે ધરી દો એટલે તમારી મનોકામના બધી જ પૂર્ણ થશે કોઈ પીઓ પ્યાલા પ્રેમ ના પહેલે પ્યાલે સુબુર ભૂલ્યા બીજે પ્યાલે બૈરી ને બાપ ત્રીજે પ્યાલે ટાંટિયા ભાંગ્યા ને ચોથે પ્યાલે સત્યાનાશ કોઈ પીઓ પ્યાલા પ્રેમ ભાઈ મને પણ પ્યાસ લાગી છે
परब देखो प्यास लागी छे। मारे तमे आया, अरे मारे तमे तो भक्ति ने प्याला पीलो, आ तो अजीर प्यालो छे, आ जीरवानू काम तमारो नहीं, आ तो सोमरस छे, आगला जमाने में देवो है पीता था। आप प्यालो जो तो मैं एक बार पीसो, तो बाबा वेस्त मारा भूली जासो, कोई रानकी ने गोती ने, थई जासो घर संसारी। અરે ભજનિયા મૂકી ને આલેડા ગાવા મળશો આલેડા ભાઈ તારે સાધુની કસોટી કરવી છે ને લાવ પીવડાવ દારૂ અને દૂધ અમૃત અને ઝેર એનો ભેદ તો આ ભગવાન ધારણ કર્યા ત્યારથી ભૂલી ગયો છું લાવ પીવડાવ લ્યો પીઓ તમે પીઓ સોમરાસ પીઓ પીઓ લ્યો મહારાજ તમે પીઓ તમે પીઓ સોમરસ પીઓ 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 ગુરુ પીયાને ચેલો જોતો રે પીઓ પીઓ રોહિદાસ જી ગુરુદેવ તારે પ્યાસ નથી બુઝાવી ગુરુદેવ હું આપના જેવો સમર્થ નથી કે આ ઝેર ચીરવી જાઉં અને ગુરુદેવ કહ્યું છે ને કે ગુરુ કહે એ શિષ્ય કરવું રહ્યું ગુરુ કરે એ નહીં ले भाई तार मोटो उपकार रतनबेन तुम्हारे सखपण हवे बीचे थयो मोडु हस्तु राखो अने रोहित ने भूली जाओ जय द्वारकाधीश जय द्वारकाधीश भाई पानी पीवड़ाशो बीजे जाओ बीजे हमारा मलक मां पानी छे पाताल ऊंडा उतरे छे उकड़तो रस पण प्यास बुझावशे स्वाद चाखो एटले बधी खबर पड़ी जशे જય દ્વારકાધીશ રોહિદાસ તું પણ તરસ બુજાવ લે જેવી આપની આજ્ઞા ગુરુદેવ લે ધન્ય છે રોહિદાસ ભક્તિ એટલે અમૃતનો કટોરો અને ઉતરતો રસ એ બંનેને જે સમાન કરી જાણે તેનું નમત સાધુ ધન્ય બેટા સાવધાન કન્યા પધરાવો સાવધાન રોહિયો આવે
એને કહેજે કે રતન રતન રટણ કરતી કરતી જય સચ્ચિદાનંદ, થોડી વાર થોભી જાઓ. જોઈ લે રોહિદાસ, જોઈ લે પ્રીતનું પ્રમાણ. તારા વિયોગમાં એને પ્રાણ ઓળઘોળ કર્યા. મારા વિયોગમાં કોણ રતન? પ્રભુ ભક્તિ અને પ્રીતિ પામી શકાતા નથી. એ અદભુત છે, મહાન છે. દીકરી, આંખ ઉગાડીને જો, રોહિદાસ આવ્યો છે. જો, તને સંસારમાં સથવારો આપવા રામાનંદનો શિષ્ય આવ્યો છે. એનો અપરાધ ભૂલી જા દીકરી. જીવનના છેલ્લા શ્વાસ સુધી એ તારું રટણ કરતી હતી. તારો સાથ સાંભળવા એના પ્રાણ ઝંખે છે. એને સાથ દે રોહિદાસ. ગુરુદેવ, ચિતા પર સૂતેલા શબને સાથ દઈ જગાડી શકું એવો સમર્થ નથી હું. સમર્થ તો છે શ્રી હરિ. હું અને તું તો કાચી માટીના માનવી. તારા હૃદયની ભીતરમાં બેઠેલા સદગુરુને સંભાળીને સાથ દે, અવશ્ય હુંકારો મળશે. રતન, હું રોહિત તને બોલાવું છું. આંખ ઉઘાડીને તારા આત્મના એક તારા પર એક વાર રોહિત એવા શબ્દનો રણકાર જગાડ. તમારી ભક્તિ અને તારી પ્રીતનું પ્રમાણ મળી રહેશે. રતન, 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 રતન. રતન, હું રોહિત. રોહિત? હું રોહિદાસ. રોહિદાસ? બોલો ગુરુ રામાનંદનો. બેટા, આજ સુધી ગુરુએ શિષ્યને સંસારનો માર્ગ છોડીને વૈરાગની વાટે જવા કહ્યું છે. પણ હું તને વૈરાગની વાત છોડીને સંસારને માર્ગે જવા આજ્ઞા કરું છું. સંસારમાં રહીને સાધુ જેમ સદાચાર કરજો. ભવસાગરમાં રહીને ભાવથી ભક્તિ કરજો. આવ્યાને આશરો અને ભૂખ્યાને રોટલો આપજો. એ જ મહાધર્મ છે. બોલો સનાતન ધર્મનો. એ રોહિયાની કાકી ક્યાં ગઈ? રોહિયાની કાકી હું છે, પણ આટલી રાડું હેને નાખો છો? અરે આપણો રોહિયો પાણીને આવે છે, ઝટ અને પોખવાની તૈયારી કર. કા રોહિયાના કાકા, આ તો હરખ પડી મને પાણીમાં આવતા ને તેની નતો ભણ. અરે વાતું પછી કર, ઝટ કંકાવટી લઈ આવ અને વરઘોડિયાને પોખવાની તૈયારી કર. આવા દો વરઘોડિયાને, એટલા વધાવી લઉં એને. ક્યાં જ ઉભા રહેજો. આ કુકરિયા ને મારા હૃદય સામેથી દૂર લઈ જા. આ તો મકાન થી પાછું ફરેલું મરદું કહેવાય, એને મારા ઘરમાં નહીં કરવા દો. અરે અભાગણી, આવી વહુના પગલા તો કોઈ ભાગ્યશાળી ના ઘરમાં જ બંધાય. અને આ તો સાધુના આશીર્વાદ થી પ્રગટેલી ધર્મ ની જ્યોત. આપણું આખું અજવાળ છે. હવે જ્યોત નહીં, એને મકાન નું લાકડું કોણ લાકડું, એને મારા ઘરમાં ગાળીને મારા ઘરને આગ નહીં લાવવા દો. હાલો નાથ, ચાકારો મળ્યા પછી આંગણી છાજીવાર ને ઉભું રહેવાય. જ્યાં તમે પગલા માનશો ત્યાં જ મારું સ્વર્ગ. ભગવાન તમને સુખી રાખે. હરિ મારે, હરિ મારે, હાથ છે દોરો ને ચામ પણ મારે, રટવા છે સાલીગરામ પણ મારે, રટવા છે સાલીગરામ. હરિ મારે, હાથ છે દોરો ને ચામ પણ મારે, રટવા છે સાલીગરામ પણ મારે, રટવા છે સાલીગરામ. Thank you.
मारी खालनी रे तारू मोजड़ी बनाऊ वाला मोजड़ी बनाऊ वाला मारी खालनी रे तारी मोजड़ी बनाऊ वाला मोजड़ी बनाऊ वाला तेरी तारा पग मकराऊ मारा श्याम के मारे रटवाच सालीग्राम के मारे रटवाच सालीग्राम सिंगण वाला खाजे ना सुगारो खाजे ना सुगारो शेष ना ओ सिंगण वाला खाजे ना सुगारो खाजे ना सुगारो ए जी प्रभु धुड़ती बराचे मरा धाम के मारे रटवाच सालीग्राम के मारे रटवाच सालीग्राम सोना ना सिंहासन वाला ए गरुड़ गामी ए गरुड़ गामी ना सिंघासन वाला ए गरुड़ गामी ए गरुड़ गामी ए जी घर में देखले विराजो घनश्याम के मारे रटवाच सालीग्राम के मारे रटवाच सालीग्राम चंदन मारा सब दो न फूलड़ा सब दो न फूलड़ा कितना चंदन मारा सब दो न फूलड़ा सब दो न फूलड़ा ए जी तमने नितर चढ़ाऊ लैल नाम के मारे रटवाच सालीग्राम के मारे रटवाच सालीग्राम हरी मारे हाथे च दोरन चाम पर मारे रटवाच सालीग्राम मारे रटवाच सालीग्राम भगत ए भगत हरे रतन आशु लावी चुंदड़ी अने नाळियेर गंगा मैया माटे गामना पादरे यात्राळुओना संघनो पड़ाव छे सांभळ्यु छे काशीए जाय छे आपना भाग्यमां तीर्थनु पुण्य क्यांथी होय पण आ चुंदड़ी अने नाळियेर संघवाळा साथे गंगामां पधरावीए तो एटलुं ए पुण्य घणुं अरे गाड़ी मन चंगा तो कथरोटमां गंगा जेना चिता चोखा होय एना आंगणामां गंगा अने जमुनाना अखंड प्रवाह वहेता ज होय छे નાની વાતો સમજવાનું મારું ગજુ નહીં પણ ગંગા મૈયા માટે આટલો પૂજાપો પોગે તો મારા આત્મને નિરાત થાય લા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ધન ઘડી ધન ભાગ્ય જાત્રાળોના દર્શન થયા આજનો દી ઉજળો થયો ભગત લાગો છો તે વગર વાણીમાં આટલો વિવેક ન હોય ભક્તો તો હું દાસ છું
બોળા ભાવે ભગવાનનું નામ લઉં છું. તમને મળીને આજનો અમારો દિવસ સુધરી ગયો ભરત. નહીં નહીં નહીં, નમન તો મારા નાતે કરાય નારાયણ સ્વરૂપ. મારો સંપિતૃ કાશી સુધી લઈ જશો? કાશીમાં સંપિતૃ કોને આપવાનું છે? પતિત પાવની માં ગંગાને આ ચુંદડી અને નારિયેળનું પૂજા આપો, માને ચરણે ધરજો. સાધુનો સંદેશો અને ભક્તનો પૂજા આપો લઈ જવો, એ તો મહાપુણ્યનું કામ છે. લાવો ભગવાન. આધારો આધારો, આ તો હારું થયું કે હું વખતસર આવી ગયો, નહીતર આખા સંઘને અભડાવી મારત ને. અભડાવી મારત? હા હા, તમે હું અને ભગત કે મોટો સંત માનો છો? અરે આ તો નીચ જાતિનો છે, નીચ નીચ હેડ પાપિયા. ભક્તિનો ડોળ કરી અમને અભડાવી મારત ને? એક તો મેં ઉજળ્યા, તમે વળી જાત્રાળુઓ અભડાવી માર્યા હોત, તમારી જાત્રાનું પુણ્ય એ જાત. જાત્રા એ તો પ્રભુનો પરમ બંધ, એ માર્ગે જનારને આપડછેટ લાગે ખરી. અને આ અને આ તો અધમ ઉદાહરણમાં ગંગાનો પૂજાપો. અને છતાં તમને જો આભડછેટ લાગતી હોય, પાણીની છાંટ નાખીને લઈ લો, ઉપકાર થશે. એલા, ગંગાને ચૂંદડીને નાળિયેર ચડાવનારા તો કરોડો છે, તારી જેવાનો એકનો પૂજાપો ગંગાને નહીં ચડે તો ગંગાને કઈ ખોટ આવી જવાની છે? અને તારી જેવા શુદ્રનો પૂજાપો ગંગામાં પડે ને તો આખી ગંગા અપવિત્ર થઈ જાય. કા માને મન ઊંચ નીચના ભેદ ન હોય ભાઈ, એને મન તો સૌ દીકરા સખા છે. રેવા દે રેવા દે ભગતડા, ડોશીના હંધાઈ દીકરા હરખા ન હોય, એકાદો જુગારીઓ હોય તો એકાદો મારી જેવો પણ. હા, તમારા જેવો ઠગ ભગતે હોય. લ્યો લાવો ગુરુભાઈ, આ તમારો પૂજાપો ગંગામાં પધરાવવા, આ તો બરામ પોતે કાપીએ જાતે. બસ એલા કહું છું, નાખી દે નાખી દે, તે તો આખું કુળ અભડાયું, હું કપૂત પાચ્યો છે. અરે હું તો તમારા કુળમાં અજવાળું પાથરું એવો કુળ દીપક છું, પણ તમારા જ નસીબમાં અંધારું મંડાણું છે, એમાં કુળ દીપક શું કરે? ચક્ષુર્ભ્યમ વિનસ્ય દીપકમ કેમ કરી શકે? કા ગુરુભાઈ, લ્યો લાવો ગુરુભાઈ, તમારે ગંગા મને સુખ દુઃખ નો કઈ બીજો સંદેશો દેવો છે તો એ દઈ દો, આ આતમરામ એ પોતાડી દેશે. ભાઈ આતમરામ, આ પૂજા પર પાણી મને પથરાવી દેતા, પણ મને સાથ દઈને કહેજો કે મારી જગતે જાકારો દીધેલા તારા દીકરા રોહિદાસ માં પૂજા પૂછ, એને હાથો હાથ સ્વીકારો પતિત પાવની. અરે સાંભળો સંગવાતીઓ સાંભળો, આ ગંગા માનો વાલસો દીકરો હું બોલે છે એ સાંભળો. અરે ગંગાને કિનારે મોટા ઋષિ મુનિઓ તપ કરીને મરી ગયા, તો એનો પૂજાપો લેવા ગંગામાં એ હાથ બાર નતો કાઢ્યો, અને આ તારી ચુંદડીને નાળિયેર લેવા ગંગામાં અહીંયા પોતે પ્રગટ થશે એમ માળો કો વાત કરે છે? વિશ્વાસ રાખજો આતમરામ, વિશ્વાસ બારે તો વાલો આવે છે, જ્યારે ગંગા તો માં છે, અને માની મમતા બાપ કરતા મહાન હોય છે. ખરી વાત છે ગુરુભાઈ, બાપ કરતા માની મમતા મહાન હોય છે. બોલો ગંગા મૈયાનો. ગંગા મૈયાની છે. લાવો લાવો પૂજાપો લાવો, કોઈને મોકલવું હોય તો. આતમરામ કાશી ની જાત્રા એ જાય છે, પછી આવા જનારા નહીં મળે. મારે તો મારા બાપ નું મુંડાવી જ નાખવું છે. ઘડી પર ઉભો રે ને, હું મારી માને પૂછી આવું છું. વળી પાછું માને પૂછી આવું? હવે આ બધું તારે નક્કી કરી લેવું જોઈએ, વાત વાત માં માને પૂછવા ન જવાય. હવે કઈ તું નાની નથી, હાલ મારા ભેગી હાલ, આવો હથવારો નહીં મળે. જાત્રા જાય ભાઈ કાશી. એલે આતમરામ, તું મારી કાચી કુવારી છોડીને લઈને ક્યાં આવ્યો? અરે ભાઈ, હું તો એને કાશી લઈ જઉં છું. કેમ, તારા બાપ નો માં છે? ભાભી ને માલ તો એના બાપ ને જ છે. પણ માં, અમે તો તીર્થ કરવા જઈએ છે. દીકરી, આ વાઢા નો વિશ્વાસ ન કરાય, જુવાની માં તને આ જાત્રા વહમી થઈ પડશે. મારા પિતા મારી છોડીને લઈને જાત્રા કરવા જાય છે એમ? હાલ બેટા, મારા હાથા ની ગંગા માં ડૂબકી મારજે. અરે તું ભેગી આવ્યો તો તારી ડોશી ના નામ ની ત્રણ ચાર ડૂબકી મારી લે. ઓહો ડોશી, તારું સત્યાનાથ જાય માંડ મેં જાયમો તો કે ડોશી આવીને ડખો કર્યો. હાલ આતમરામ, આપણું જીવતર તો એકલાનું, કોઈના હથવારાની આશા રાખવાની નહીં, એકલા આવ્યા તા એકલા જવાનું. જય ગંગા મૈયા. હા હા, હે ગંગા માં પતિત પાવની અધમ ઉદાહરણી,
રોહિદાસે આ પૂજાપો મોકલાયો છે માં, ભગત ની આ ભેટ હાથો હાથ સ્વીકારી એની લાજ રાખજે માં ભાગીરથી. એટલે આ ચુંદડી ને નારિયેલ પાણી માં પધરાવી દે, ગંગામાં નવડા નથી કે રોહિદાસ પૂજાપો લેવા બહાર આવે. જાજા વિશ્વાસે આવ્યો છું માં, પ્રગટ થઈને આ પૂજાપો સ્વીકારો. એટલે આ માખો જન્મારો પાણીમાં ઉભો રહીશ ને તો એ ગંગામાં તારો પૂજાપો લેવા હાથ નહીં લંબાવે. Thank you.
માં, હે ગંગા માં, આપો જાપો તમે હાથો હાથ સ્વીકાર્યો છે એની કઈક એંધાણી તો આપો. હું તો રોહિદાસની થાપણ તમારે ચરણે ધરવા આવ્યો તો માં, ઈ પૂજાપો તમને પહોંચી ગયો છે એનું કઈ પ્રમાણ તો આપો મારી. મને જોઈએ એવું આમાં એક પણ કંકણ કે કળાનો ઘાટ દેખાતો નથી રાજન. કહો રાણી કહો, તમારે કેવું કરવું જોઈએ? હીરા માણેક થી જડેલું, મોતી થી જડેલું કે પછી? એનું વર્ણન હું નહીં કરી શકું, પણ દેવોની દેવીઓ અને ઇન્દ્રની અપ્સરાઓ જેવી આશા રાખે તેવું. જાઓ આપણા રાજના નગરે નગરમાં ગામે ગામમાં દરેક જવેરી પાસે જઈ અને જેટલા કળાને કંકણ હોય તેટલા રાણીજી માટે હાજર કરો. જાઓ. એ ગામના લોકો, હું કાઠીએ તીરથ કરીને આવ્યો છું, કોક મારું સમય તો કરો. પણ માણાનું જૈણું દેખાતું નથી, પાદરમાં તો નકરા પોદળા પડ્યા છે. મારે બદલે કોક ઢોંગી ધૂતારો ગંગામાં પોતાનું પાપ ધોયું હોત ને તો આ ગામ લોકો ગુલાલ ઉડાડીને એનું સ્વાગત કરત, એના પગ ધોઈને એનું ચરણ અમૃત પીત. અને મારી તો કોઈ હમું જતું નથી. નહીં સુધરે, નહીં સુધરે આ ગામ, નહીં સુધરે. આજો ગંગામાં ની પરસાદી છે અને આંખે અડાડી અને પગે લાગ એટલે તારા આતમમાં અજવાળું પથરાઈ જશે. હવે બોલતો ખરી કે મારું સૌભાગ્ય અખંડ રાખજો. હવે તમારી દીકરી માટે તો ડોશી જેથી તમારે આંગણે મારા પોખણા તારો ને તેથી કડવું લઈ આવીશ. બાકી આ કડવું તો ભગત રોહિદાસ માટે માં ગંગા એ પ્રસાદી નું મોકલો છે. લાવો મારી દીકરી મેટે લઈ લે. મીઠા વગરની અહીંયા ઉભી છો શું? જા આતમની પાછળ જા અને થોડા લટકા મટકા કરી એની પાસેથી પેલું કડું પડાવી લાવ. ના માના, મારા મન આભૂષણનો ઢગલો એટલે મારો આતમ રામ. તું મારા પેટની નહીં, તે તો મારું ધાવણ લજવ્યું. અરે આદમીને તો એક આંખનો ઉલાળો કરીએ ને તોય કરી નાખીએ પાણી પાણી. જા કહું છું આતમની પાછળ જા, એને પ્રેમમાં આંધળો કરી ને કડું પાછું લઈ આવ. ના માના, આથમ રામના પ્રેમનું અજવાળું એ તમારો આખાનો ઉજાર છે. વંઠી ગઈ, વંઠી ગઈ આ છોકરી, નાની ઉંમરમાં વંઠી ગઈ. અને માં ગંગાએ તમારો પૂજાપો હાથો હાથ સ્વીકાર્યો એનું આ પ્રમાણ. ધન્ય પતિત પાવની, ધન્ય મહા ભગીરથી, હું બળભાગી છું કે તમારો પ્રસાદ પામ્યો. હા હા, અને આ ગંગાએથી ગંગાજળ લઈ આવ્યો છું, એ ભગવાન શિવશંકર ભોળાનાથને ચડાવી દઉં એટલે થાય મારી યાત્રા પૂરી. લ્યો જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. રતન શું છે ભગત? જો આ માં ગંગાના આશીર્વાદની એંધાણી. ગંગાની એંધાણી? ભગત જુઓ તો ખરા, સૂરજ અને ચાંદાના તે ઝાંખા લાગે એવું ચડાવે છે આ કડું. ના ના રતન, આ તો માં ગંગાનું આભૂષણ તારાથી ન પહેરાય. પરણીને આવી ત્યારથી આજ સુધી મેં તમારી પાસે વાળની વાળી નથી માંગી. એટલે જ તો આપણા સંસારનું ગાળું સુખેથી હાલ્યું જાય છે રતન. ઘણી તારીખે તમે કોઈ દિવસ નથી કહ્યું કે લે રતન આ રત્તીભર સોનાનું ઘરેણું લે અને તારા દેહને શણગાર. આપણો તો શણગાર છે તુલસીની માળા અને ગોપીચંદ તિલક. સોના ચાંદીના ઘરેણા આપણને ન શોભે રતન. એક વાત પૂછું ભગત, રામ જેવા અયોધ્યાના રાજપાટનો ત્યાગ કરી વનમાં વસતા થયા તોય જ્યારે માં સીતાને સોનાના રગનો મોહ જાગ્યો તો હું તો સાધારણ સંસારી સ્ત્રી છું. રતન એક પળભર માટે સીતાના મનમાં જાગેલા મોહે તો રાવણ આંગણે આવ્યો અને પંચવટી જેવા પવિત્ર ધામને બદલે લંકામાં રામના વિજોગે લોહીના આંસુએ રોયા, સતીને પતિના દર્શન દોહેલા થયા. રતન એક આટલું ઘરેણું મારા અંગ માથે પહેર્યો તે તમારાથી નથી જોવાતું. આભૂષણ મોહ છોડી દે રતન. માનવીના દેહ પર જ્યારે સોનું ઝાઝીવાર રહે
ત્યારે સોનાને દેહનો અને દેહને સોનાનો મોહ લાગે છે. ક્યાંક એવું ન થાય કે માં ગંગાની આ પવિત્ર પ્રસાદી તારા મોહને કારણે આપણી ભક્તિમાં ભંગ પાડે, આપણા જીવતરમાં છેર ખોળે. આજ સુધી તમારું માનતી આવીશું, પણ આ કડું જોતા અહીંયો હાથમાં નથી રહેતું. ખુદ દેવ માંગવા આવે તોય આપવાનું મન થાય. અરે અરે સાંભળો તો રતન, કોઈ રાજાના ખજાનામાં ખાતર નથી પાડ્યું ભાઈ, આ તો માં ગંગાની પ્રસાદી છે. પ્રસાદ તો સાગર ટોપરા કે મીઠાઈ નો હોય, આ પ્રસાદ તો પહેલી વાર જ જોયો. બોલ આ કડું ક્યાંથી ચોર્યું? તુલસીના માળાની સોગંદ ખાઈને કહું છું, આ માં ગંગાની પ્રસાદી છે. આ એમ નહીં માને કોટવાલજી, જરા 14માં રતનનો સાત ચખાયો. લે જોઈને રતન મોહનું પરિણામ. ચાલ બાકીનો જવાબ રાજ દરબારમાં આપજે. બાકી કાવડિયા પાછા જોતા હોય તો મારા બાપ ને આમ આડો અવળો ઉભો તને ફાવે એમ ખુબ ઠપકાર તો કાવડિયા પાછા દે. તો ઠપકારું ઠપકાર તું તારે પાછો વળીને જોતો નહીં, એ તો તારી માને ચડેલો ટાઢિયો તાવ તારા બાપ ને ચડી જાય. દીકરો અવતરશે એ આશાએ તો સવારે ચાંદી આપી હતી. તમારું વાંઢિયા મેળું નહીં ભાંગે, લાકડી ના ટેકે હાલો છો તો એ દીકરાનું ઘોડિયું બાંધા કોડ જાગ્યા. ખીમી ક્યાં મને દીકરો દે, ખીમી ભાઈ આજ તો આપણી ખેર નથી. અંથારામ આજ તો આપણું આવી બન્યું. ક્યાં ગઈ ખીમીભાઈ ખીજડાવાળી? આ મારી નવી ને દીકરો, અને જો દીકરો ના આપી શકતી હોય તો મારી સભા છે ચાંદી મને પાછી આ. અરે અંથારામાં ઉતારી બહાર નીકળ, નહીં તો આ લાકડી તારી શકી નહીં થાય. હા અંથારામ, લાકડી લઈને આવ્યા છે, આજે ઉગરવાનો આરો નથી. કઈ કરામત કરો, નહીં તો નંદભાઈ જાશું. અરે ખીમીભાઈ એમાં મુંજાઈ હું ગઈ, આ જોઈ લે આ અંથારામ અવતારી નો ઝપાટો. સુકડી ખાઈ લો. દેવી મારો ગળો માફ કરો, મેં તમારા ફૂવા અમે લાકડી ઉગાવી. ડોસી તું ઘેર ચાલ, આજે તને હરો મહિનો ઘોડા ઉપવાસ ના કરો તો તારા પેટ તો નહીં. અરે બોલ મારી આવડ બાવળ બેહનારી દેવી, બોલ આ ડોહાની નવીને ખોળો કેમ નથી ભરાતો? નહીં ભરાય, આ નવીના પેટમાં પાપ છે. મારા ડોહાનો દાડો ખાવાઈ છે, આ ડોહા સાથે એને ઘર ઘરનું વંશ રાખવા નથી કર્યો. એ તો આ બુઢાની માલ મિલકત પર આવી છે. સાચું બોલ કહું છું, આનો દાડો ખાવાઈ છે ને, સાચું બોલ ને તરત ભરખી જઈશ. સાચું માતાજી, તારી જાતની નવી મારો દાડો ખાવાઈ છે. ઘરે ચાલ, આજે તો તારું નાક વાળીને તારી માને ત્યાં ના મોકલું તો તું મારી માં ને હું તારો દીકરો. ચાલ હે. વાહ વાહ મારી ખીજડા લેવાળી દેવી, તે તો રંગ રાખ્યો. માંગ ભાઈ, તારી માએ મારા બાપાએ આપણો ખેલ બગાડી નાખ્યો. નવી નવી તે તો મારો બુઢાપો બગાડ્યો, પણ જોજે
આજે ને આજે તારા માથે 16 વર્ષની શોક લાવીને જો ના બેસાડું ને તો હું તારો બાપ નહીં. તે તો મારું ખોરડું કર્યું છે ખાલી ને આ લઈને હું તો હાલી ગઈ. ઓ નવી, મને બાવો બનાવીને તું ગઈ. ઓ નવી. અરે બાપા છાનો રહી જાવ. હા ઠાના રહી જાવ બાપા. દોહા બાપા તમે ઠાના રહી જાવ. હવે આ પોકેન રોમાં આ જુવાન ગઈ તો ભલે ગઈ, હવે કોક તમારા જેવી ડોશી ગોતી ને એની એરે ઘરઘરીનું કરી લેજો, પછી ભલે કપાઈ જાય. ઓ નવે. હે દ્વારકા વાળા, ભગત ની રક્ષા કરજો. એક પળ નારીના સ્વભાવે મને છેદરી. તુલસીની માળા અને ગોપીચંદનના તિલક કરતા મેં સોનાને સવાયું ગણ્યું. પરિણામ આવ્યું એમને કારાવાસ અને મને વાલાનો વિજો. સમજી ગઈ? જાઓ. ખમ્મા રાણી માને જાજી ખમ્મા, આ રત્નજડિત કડું પહેરો છો ત્યારે કેવા લાગો છો? કહું કેવી લાગું છું? ઇન્દ્રની અપ્સરા પણ તમારી આગળ પાણી ભરે એવા લાગો છો. જો મને આ કડું ન મળ્યું હોત તો મારું શણગાર અધૂરું રહી જાત. માફ કરજો રાણીમાં, મને તો હજી તમારા શણગારમાં થોડી ખામી લાગે છે. શું વાત કરે છે દાસી, આ કડાની જોડ બીજી મળી જાય તો પૂરેપૂરું શણગાર થઈ જાય. પણ આ અદભુત કડાની જોડ બીજી ક્યાંથી મળે? ને મળી જાય તો? મળી જાય તો સૂરજચંદ્ર ની જોડ ન હોય, આકાશમાં તો એક જ હોય. રાજન, આ તો કંકણ છે, ઘડનારું જોડ ઘડે, એક નહીં. પણ આવું બીજું કંકણ ક્યાંથી અને કેવી રીતે ઉમેરવું? જેની પાસેથી આ એક કંકણ મળ્યું એની પાસે બીજો કંકણ નહીં હોય એની શી ખાતરી? જે કંકણ મને રવિદાસ પાસેથી આ મળ્યું એની પાસે આવું બીજું કંકણ હોવું જોઈએ. હું હાથ જોડીને કહું છું કે આ ગરીબોના ઘરમાં ફૂટી કોડી નથી તો અનમોલ ખોડો ક્યાંથી હોય? અરે કોટવાળ, આ તો ઠગ ભગત નો ઘર. કડું ઘરમાં રાખ્યું હોય ને તો તો સૌ ગોતી લે. આ મને લાગે છે કડું કુંડમાં જંતાળ્યું લાગે જ. એમ કુંડમાં સંતાડી છે? મારું પૂછવું તો ઠેકાણું બતાવ્યું છે તો ઉતાર કુંડમાં. અરે કોટવાળ, હું તો બ્રાહ્મણ નો પુત્ર, આ ચામડાના કુંડમાં મારાથી ન ઉતરાય. ઉતરે છે કે? અરે ન ઉતરાય બ્રાહ્મણ. અરે ઉતરે છે કે નહીં? ઉતરે, ઉતરી છું, ઉતરી ઉતરો. હા શાંતિ રાખો. હા ઉતરો. અરે મારા બાપા, અરે બાપા, આ ચામડાના કુંડમાં પડ્યા છો પણ યાદ રાખજો ભગત રોહિદાસ નો કુંડ છે. એના તળિયે તો નકરા મોતીડા છે, મુઠ્ઠીઓ ભરીને મોતીડા લઈ આવજો. ઇલા એ, હા મારા હાથમાં તો પાણા જ આવે છે. તો તમારા કર્મમાં પાણા હોય તો પાણા જ આવે ને. બાકી આ તો ભગત રોહિદાસ નો કુંડ. ગોતો ગોતો, ઊંડે હાથ નાખો, ઊંડે હાથ નાખો. એ લાગ્યો લાગ્યો, અમારા બાપ જેવા પાપ ના પડીકા ને ભક્તિ ભોતીરા વીણવાનો રંગ લાગ્યો. ઊંડે ઊંડે જી. હે દ્વારકાધીશ, આ જય દ્વારકાધીશ. બીજું કડું ક્યાં છે તો માં ગંગા જાણે. ભક્તોને જ્યારે સોના ચાંદીનો મોહ લાગશે ત્યારે તુલસીની માળા તમારા રાજમહેલને આંગણે આંસુ સારતી હશે. ફટકારો ચાબુ કેને મની જા, મારી જઈશ તો તને જૂતો જવા દઈશ. જીવન મરણનો ભય તો ગુરુ રામાનંદે ભાંગી નાખ્યો છે. મરજી અને મોતનો ભય નથી હોતો મહારાજ. કે ગુરુ રામાનંદ, બળાવ તારા ગુરુ રામાનંદને જેતરે ચોરી કરવાની આ કંઠી વાદી છે. જય ગુરુ રામાનંદ. ન્યાય આસન પર બેસનારા આમ અન્યાય કરો છો, પણ યાદ રાખજો ઈશ્વર તમને માફ નહીં કરે. કરો ચબુકર અમન ના છેલાને એક પણ કરારી ચોરીમાં ભાગીદાર લાગે છે. ફટકારો. મહારાજ, આ સાધુ મહાત્માને છોડી દો. તમારે તમારે કડું જોઈએ છે ને? એક કડું મારા કુંડમાં છે. સાધુ માટે માથું ઓળમાં મૂક્યું રવિદાસ. લાજ રાખશે મારો અલથણી ઉપરવાળો. એ તો થઈ થઈને થાશે શું? આ પાંચ તત્વોના પુતળાનો મુઠ્ઠીભર માટીથી ઘડેલું મસ્તક ઉતારી લેશે એટલું જ નહીં. જય રામાનંદ. લઈ જાઓ ના કુંડ પાસે. પત રાખો પતિત પાવને,
જવાબ દેવા આંગણે તમે આવજો ગંગામાં. આવો આવો ને રાજ જટ, આવો રે ગંગાજી, હે ગંગાજી, નીર પાતાળથી પ્રગટાવો રે, હે ગંગાજી, હે ગંગાજી, આવો આવો ને રાજ જટ, આવો રે હે ગંગાજી, હે ગંગાજી. તો ભગીરથ ને તપ આવી રે ગંગાજી, હે ગંગાજી, તો ભગીરથ ને તપ આવી રે ગંગાજી, હે ગંગાજી, લીધા સગર કુળ ને બચાવી રે ગંગાજી, હે ગંગાજી, ઉજ રંગ ને રામ નારે ગંગાજી, આવો આવો ને આજ જટ, આવો રે હે ગંગાજી, હે ગંગાજી. સાવો રે હે ગંગાજી, હે ગંગાજી, આવો આવો ને આજ જટ, આવો રે હે ગંગાજી, હે ગંગાજી, ગંગાજી, હે ગંગાજી, ગંગાજી. ગંગા, તે મારી લાશ રાખી માં. વાહ વાહ, આ તો રોહિદાસ ભગતના પ્રતાપે ઘેર બેઠા ગંગા પ્રગતિ. બોલો ગંગા મૈયાનો, ગંગા મૈયાનો. લો મહારાજ, મહારાજ, માં ગંગાજળના આશીર્વાદની જલની અંજલી જો હોઠેડી જાય તો માનવી જન્મ મરણના બંધનો છૂટી જાય, લક્ષ ચોરાશીના ફેરા ટળી જાય. લ્યો મહારાજ, આપણે ગામમાં રોહિદાસ ત્યારે હતા, બધા ને ગંગા જળ મળ્યા, હે યો બધા આપ્યો, હો બધા આપ્યો. ઓહ યો બાપા, તમે પીઓ, આ તમારા જિંદગી ભર ના પાપ ધોવાઈ જશે. એલા એ આ કુંડ નું પાણી હું પીઓ? આત્મા હું કોણ? અમથો ઉતારી. એલા એ હાલો હાલો, આ તો ઢોગી ને ધૂતારો ભેગા થયા. હાલો, નહીં સુધરે મારો બાપ, નહીં સુધરે. એને ગંગાજળ નહીં પણ ગધેડા ની લાઈટ માં ડાકવો જોઈએ, તો કઈક સુધારો થાય. સંત, થોડું ચરણામૃત મને નહીં આપો? ભીતર માં ભ્રમણા તો નહીં રહી જાય ને બહેન? આ તીરથના ઘાટ નું
જળ નથી પણ મારા કુંડનું પાણી છે અને આપનાના હાથ એક ચમારના છે આ ઉજળિયાતું આંગણું નથી હવે તો ઓળખાણ પડીને માં ઓળખાણ હતી એટલે તો આંગળે આવીને ઊભી રહી ગંગાનું જળ તો હિમાલયના શિખરો માથેથી કે કુંડમાંથી પ્રગટેલા પ્રવાહમાંથી પીઓ બંનેમાં સદગુણ તો એક જ સમાયો છે ને આ તમને ઉજળા કરવાનો ધન્ય બહેન ધન્ય શરીર પર આભૂષણો તો છે રાજરાણીના અને છતાંય માથા ઉપર ગોપીચંદનું તિલક માં તારી ઓળખાણ જગતના વ્યવહારે હું મેટતાની રાજકુંવરી છું અને રાજાણી છું એ તણના રાણાની કોણ મીરા મીરાબાઈ ધન્ય માં તમારા દર્શન કરીને હું પાવન થયો આટલી ઓળખાણ પછી હવે તો ચરણામૃત આપો સંત આપતા હાથ અચકાય છે બેન તમે રાજાની કોરી રાજરાણી અને હું જાતિનો ચમાર પણ મારા તો ગુરુદેવ ગુરુ રામન તારી મેં ઈચ્છા પૂરી કરે જા બહેન જા સાસરું શોભાવ એક રાજાની હડ તો માં ગણાએ પૂરી કરી ત્યાં મેવાડના રાણાની સાથે ક્યાં મેર બાંધું મીરાની મનોકામના હવે એક જ રહી છે ગુરુદેવ મને કંઠી બાંધો ના મીરાબાઈ ના તો તો સૂરજ આથમણે ઉગે અને સમુદ્ર માઝા મૂકે સૂરજ ગમણો તો રોજ ઉગે છે છતાંય મીરાના અંતરમાં તો હજુ અંધારું છે સાગરના તળિયે સાચા મોતીના ભંડાર ભર્યા છે છતાંય મારા હાથની હથેળી તો હજી ખાલી જ છે ધર્મ મંદિરો પર ધર્મની ધજાઓ ફરકે છે છતાંય મીરાના મન મંદિરના શિખર ઉપર સદગુરુ રૂપી ધજા હજુ સુધી નથી રૂપાણી સોનાના પાત્રમાં અમૃત પીનારી રાજરાણી મીરાને આ માટીના વાસણના જળની અંજલિ પીવાની પ્યાસ લાગી છે આ અમૃત નાશા કરવા તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હાથની હથેળી ધરીને ઊભા રહે ત્યારે મીરા તો બળભાગી છે જેને જીવતરના માર્ગમાં જ આ સત્ય સરવાણી લાધી બોલ બેટા જય ગુરુ રામાનંદ જય ગુરુ રામાનંદ આયા છે ને નક્કી રુદાસના કુંડના મેલા પાણીના જ અરે કોણ છે જી મહારાજ મારી ભવા ત્યાં દૂર કેમ નથી થયા આ જગા દૂર થવા જોઈએ જી મહારાજ જાઓ જોડે બા આંગળ કો તો ધોઈ ધોઈને થાકી તો એ રોહિદાસના કુંડના પાણીના ડાગ નથી જતા અને જો ડાગ નહીં જાય તો રાજા રોષે ભરાશે અને મારી ચાકરી જશે અંગારખાની બાઈને મોઢેથી ચૂસો તો ડાગ નીકળી જાહે પણ આ તો કુંડના પાણીના ડાગ મોઢે ચૂસતા જીવ કેમ ચાલે ચાકરી કરવી હોય તો મેરા ડાગ હે ચૂસવા પડે અરે હા ભાઈ પેટ કરાવી વે પેટ સાટું ફારકાના ડાગ પણ ચૂસવા પડે દાસી તે નક્કી મેલા મંત્રી સાચા કરી નાખે છે નહીતર તારા માથા ઉપર કપડાનું પટલું મત ઉડતું ના આવે રાજન રોહિદાસના કુંડના પાણીનું ચરણામૃત પીતા તમારું મન ન માન્યું એ જ પાણીના ડાક કાઢવા મેં પરાણે અંગ્રખાની બાય ચૂસી ત્યાં તો ભીતરમાં જ્યોતના છક્કારા થયા અંતરમાં અજવાળું થયું રોહિદાસના કુંડના પાણીનો આ પ્રતાપ શું સુકાયેલા ડાકમાં અમૃતનો સ્વાદ હતો રાજન આ કુંડનું પાણી નહીં પણ માં ગંગાજીનું નિર્મળ જળ હતું મહારાજ આજની ચાકરી આજથી પૂરી થઈ હવે તમારો રાજા રામ રમૈયો ચાકરી સાધુ સંતોની અને ગુરુ રોહિદાસની મારી કાકી ને દીકરો અવતર્યો એની આ લાપસી એટલે તારી કાકી ને હું વળાવી ઓહો પણ આ લાપસી માં કઈ ઘી નહીં ખોજે કે હાવ કોરે કોરી દે અને ગોળ ની ધાણા રમણભાઈ ને ત્યાં દીકરો આવ્યો રમણભાઈ ને ત્યાં દીકરો આવ્યો એટલે એને ભેસ ને પાડો આવ્યો છે લો ખાવ ગોળ ઓહો ભેસ ને પાડા નો ગોળ છે ઓહો ત્યાં ને દીવાને દીવા મારે નથી જતો ઓહો
આખા ગામમાં એક હારે બાયડીઓ ને ભેતું કંધોઈ ને વિયાજણ ઉપડ્યું છે. હવે હું તને એમ પૂછું કે આપણે આખા ગામના ગોળ ને હકર જ ખાધા કરવા છે? કોઈ દી આપણે ગામને ગોળ ને હકર ખવડાવવા છે? તો હાલ આપણે વેચીએ ગામમાં સાકર. એમ હાકર ને ગોળ નો વેચાય, ઈ વેચતા પેલા તો વેતા વગર ની આપણે કેટલી વિધિ માંથી પતાર થવું પડે. તો હાલ વિધિ કરવા માંડીએ. એ ગામની બાયો, એ જેને જેને હુવાળ આવી છે, હંધી હોય આને સમજાવો કે વિધિ કેમ થાય. આલિયા તું સમજાવ ને. હું સમજાવું? જો સમજે, જો આપણે છે ને પહેલ વેલા પેલી વિધિ પૈણવાની કરવી પડે. હાલને પરણી લે. પછી પછી છે ને એક મજાનો ઓલો શણગારવો પડે, પછી એમાં આપ ઢોલિયો ઢાળવો પડે, એની માથે બાસ્તા જેવા ઓછાર બીછાવવા પડે, ગાળ મસુરિયા રાખવા પડે, અને પછી છે ને એને મજાનો દીવો પ્રગટાવવો પડે. પછી તારી ઓનું કબાડ. આ બધું સમજે છે ગાલાવેલી? અને અજાણી થઈને મને ગાલાવેલો બનાવ? ના ના, મારા સામ તો કઈ સમજતી નથી. કઈ નથી સમજતી? હા હાટુ કર ને. હા તો ઓરી તારા કાનમાં મંડાવું. જો છે ને એ દોષી એ દામણ તોડાયો. દીકરી માનભાઈ પીટા પાછો તમારી છોડીને ભટકાવો. હવે તમારી છોડીને તો પૂછો, ઈ મને ભટકાવી દો તો હું એને ભટકાવું છું. અરે માં, હું તો આપણને કાકીના દીકરાના જન્મની લાપસી ખવડાવતી હતી. હા લ્યો તમે ખાઓ. હવે આને લાપસી ખવડાવવા જતા જતા તો આખી નાખી લપેટી લેશે. હાલ ગયા છારી માં. લઈ ગઈ ડોસી એની દીકરીને. લઈ ગઈ આ ડોસી મારા પૈણવાનો જોગ થવા નહીં દે. મને પોખોને બદલે ધકે ચડાવે છે. ઈ શણગારેલ ઓરડા, ધાણેલ ઢોલિયા, પાથરેલા પાત્તા જેવા ઓછા, આ બધા એના સપના સપના જ રહી જાય છે. ઓરી પછી ઘડી વાગી ગામમાં હું તો ઓર તપતા હાલે છે. અરે અરે ભાગ્યવાન, જો હવે મહિનો બે મહિના પાણી ભરવાનું રહેવા દો. માથે બેડલાનો ભાર અને ક્યાંક પગ લપસ્યો તો પછી તારી ચાકરી મારાથી નહીં થાય. લ્યો બોલ્યા, ચાકરી નહીં થાય, ઘર માંડ્યો હોય તો ઘરની બાયડીની ચાકરી એ કરવી પડે. એમ ચાલો ચાકરી પણ કરીશું. ઘર માંડ્યો છે એટલે કઈ છૂટકો છે? અને ભગત, હવે તો એક હાથમાં માળા અને બીજા હાથમાં ઘોડિયાની દોરી સાથે ભજન સાથે હાલેડાઈ ગાવા પડશે. હાલેડા પણ ગાશું, એમાં શું, બાળકમાં મારા વાલાનો જ વાસ છે ને. મહારાજ, મહારાજ મારા દાડીભાઈ કુંવરને જન્મ આપ્યો છે. એમ લો, આ મારા તરફથી તમને. આજે ઈશ્વરે મારી રાજગાદીનો વારસદાર આપ્યો છે. જાઓ નગરમાં શહેનાઈ અને ઢોલ વગાડો. મહારાજ. ભગત ભગત, તમારે કે દીકરાનું ઘોડિયું બંધાણું. જય દ્વારકાધીશ. ચાલો રેજા દીકરા, ચાલો રેજા. જીવોને સહેજે છાનો રહેતો નથી. આ કારમાં દુકાળમાં સરવાણીઓ અને નદીના નીર સુકાણા છે, એમ મારા હૈયાના હેતની બાદળીઓમાંથી ધાવણ ખૂટ્યા છે. વાલામાં વિશ્વાસ રાખ રતન, મારો નાથ નમેરો નથી. અરે જેણે દાંત દીધા છે એ ચાવણું એ દઈ દેશે. આપણને તો આપણા પેટની અને આપણા દીકરાની ઉપાધિ છે, જ્યારે એ તો આખા જગતનું જીવનદાતા છે. ભર્યા પેટે ભક્તિની વાતો સારી લાગે ભગત. ભૂખ્યા છોરુને છાતીએ લગાડું છું ત્યાં કાલજે અગન સળગે છે. રતન કાળી, અરે સુખમાં તો સૌ સીતારામ ભજે, પણ સળગતી અગન વચાળે જે ભક્તિ ન ભૂલે એની સંભાળ લેવા તો સ્વયં હરિએ નીચે આવવું પડે. વ્યાજની વાત પડતી મૂકીને ક્યાંકથી શેર દાણાનો જોગ કરો, એની રાપ રાંધીને હું મારા દીકરાને ખવડાવીશ. આવા કારમાં કાળમાં શેર દાણા તો સોના કરતા મોગા હોય. અને આપણી મૂડી તો છે રામનું નામ અને તુલસીની માળા. રામ નામના રોટલા ન થાય ભગત, આ બે ત્રણ જોડ પગરખા છે, વેચવા જાઓ અને જે મળે એમાંથી મુઠ્ઠીભર જાર લઈ આવો. માણસને પેટની પડીશ તો પગરખા કોણ લેશે? તમે જાઓ તો ખરા, નગરમાં કઈ બધાય આપણા જેવા ગરીબ નથી રહેતા. તું કહે છે તો જાઉં છું.
प्रभु। प्रभु स्वरूप आ तो कांटो वाले। हाँ भाई, दुकाल में तो फुलड़ा सुकाए, कांटा थोड़ा गरमाए। लो लो पगरखा पहरी लो, कांटा नो भो नहीं रहे। पर मारी पासे तो। अरे तमने चिंता ना करो, बस एक बार मंथी बोलो, जय द्वारकाधीश, जय द्वारकाधीश, जय द्वारकाधीश, जय द्वारकाधीश। महाराज जय द्वारकाधीश, जय द्वारकाधीश। महाराज एक तो दुकाल अने ऊपर थी धरती सड़गी रही, अगन ऊपर उघाड़ा पागे चालो छो, आ पगरखा पहरी लो महाराज। मुक अग्नि अगन करता मारा पेट में वधारे अगन लागी, एनु तो कई कने भूख्या ने रोटलो आपने बदले खासड़ा आपवा निकड़ो छो। महाराज महाराज रोटलो तो द्वारका वालो दही देशे, मारे आटली नानी सी भेट स्वीकार महाराज। महाराज ते मने जोड़ा आप्या ने तो ले, हूं तने आ करम में पत्थरो आपू छू। साधु ने प्रसादी मारे माटे मूल्यवान छे। सोई जा मारा पेट, हमणा तारा बापू दाणाई नवशे, એટલે દળનું તળીને તને રાપ પૈશ સુઈજા। કાં ભગત દાણા ક્યાં? દાણ દેવા હશે તો દ્વારકા વાળો દઈ દેશે, એક જાત્રાનું દર્શન થયા દ્વારકાધીશને ચરણે આપણું નારિયેળ વેધે રાશે। હું દ્વારકા વાળાની નહીં દાણાની વાત કરું છું, પગરખા વેચ્યા એના નાણા ક્યાં? પગરખા મેં વેચ્યા નથી, જરૂરત વાળાને વહેંચી દીધા છે। ભગત નાણાને દાણા કરતા મોઘા મૂલી ભેટ લાવ્યો છું, આ મહાત્માની પ્રસાદી। શું કરું આ પથ્થર, મારું કપાળ ફોડું? નહીં નહીં એવું નહીં બોલ રતન, આ તો મહાત્માની પ્રસાદી છે। ભગત આજ સુધી મેં તમારી ભક્તિના ગાળાના ધુસરી મારું કાન ધર્યું છે, કોઈ દિવસ પાછું પગલું નથી ભર્યું। મારા પેટની ભૂખ તો ભૂલી ગઈ છું, પણ મારા સાત ખોડના દીકરાની ભૂખનું દુઃખ મારાથી નથી જોવાતું ભગત, નથી જોવાતું। અરે આ તો સુનો, નહીં રતન રતન રહેવા દે, રતન રહેવા દે, રાવણની લંકા સોનાની હતી એટલે જે રાખમાં રોળાણી હતી, લાવ એ પારસ પથ્થર મને આપી દે। નહીં હું નહીં આપું। જઈને પૂછીએ એની ઈચ્છા હશે તો કઈક માર્ગ બતાવશે, આ તારું ખોલવાની ચાવી ક્યાંક આપી દેશે। હે માતાજી, આની માએ અને મારા બાપે દોરા ધાગાની કાળી કમાણી માંથી ઘણું ધન ભેગું કર્યું છે, એ બધું ધન આ દુકાળમાં અમારે સાધુ સંતો ને અભ્યાગતો ને જમાડીને વાપરી નાખવું છે। આ વાત તમને કબૂલ હોય તો હે માતાજી અમને ઝટ કૂચી બતાવો। હા અમને ઝટ કૂચી બતાડો, પગેલાક પગેલાક મને હે મા। લે આ માતાજીએ ચાવી તો ન આપી, એની મજી નથી લાગતી। અરે ચાવી તો તારા કપાળે ચોટી છે। કપાળે ચોટી છે? હા તો તો માતાજીની આજ મરજી લાગે છે, હાલ તારી માનું ને મારા બાપનું બેયનું ધન સાધુ સંતો ને અભ્યાગતો ને જમાડવામાં વાપી નાખી।
हे प्रभु मुझ गरीब ना औजारो सोना ना बनावी ने पेठियो रळवानु साधन पण छीनवी लीधुं मारे सोनु नथी जोईतो प्रभु अरे आ तारो ने चावी अन्या अने पटारो उघडो पटारो तो खाली छे आपे लूटा ने गया किमी खिजड़ा वाली नक्की तो आपण ने जाण बेदू हाथ ली गयो मारो बेटो तळिया जातक करी गयो જમજો જમજો મારા સાધુ સંતો ભૂખ્યા દુખ્યા પેટ ભરીને તમ તમારે હે જમજો એ ખૂબ પ્રેમથી જમજો હા દુકાન તો હવે 10 ગામ દૂર છે આ ખવડાવો છો તો ખરા પણ નાણા ક્યાંથી લાવ્યા હવે અમે અમારા મા બાપ ના એક ના એક છીએ એટલે અમારા મા બાપ ના નાણા અમારી જ કહેવાય ને એટલે અમે વાપરીએ છીએ ખાવ ખાવ તમ તમારે ખાવ બધા ખવડાવા વાળી ને એ દાતાર ના દીકરા એ આવો દાતાર બાપા મારા નાણા ની તું હોળી કરવા બેઠો ખબરદાર જો કોઈએ લાડવો ખાધો છે તો હું એને પેટ માંથી પાછા કાઢીશ મારા પિતા રામ કતડિયા ના ના તમારા બાપા નો માન સમજો છો તો ઝપટવા આવ્યા છો એ ખાવ ખાવ તમ તમારે લાડવા ખાવ મારી માં તો આમથી આમથી લાડો પાડે હા આની મને તો ટેવ છે ખબરદાર જો કોઈએ ખાધો છે તો અરે ખબરદાર જો કોઈની વાતે હાથ ઉપાડ્યો છે તો તમારું છઠ્ઠી નું ધાવણ ધીકા ભેગું બાયણે કાઢી નાખે બાકી આ તો ભોનિયા નું કામ છે અરે ધૂણી ધૂણી ને તો કમર મારી તૂટી ગઈ ના ના આરતી ઉતારી ઉતારી ને તો હું બેવડો વળી ગયો છું અમારા હક ની કમાણી તું આવાવ ને ખવડાવત હવે બેવડા ની કમાણી તો આ બધા ને ખવડાવી દેવી જોઈ ને તમે એમ સમજો કે આ તો જીવતા જગતિયો કર્યું છે તમારું એ ખાવ ખાવ તમ તમારે ખાવ ખબરદાર જો કોઈએ લાડવા ને હાથ લગાડ્યો છે તો એને તમારો ઘણો લાડવો કરી નાખીશ અરે બાપા આ બેવડા ઓડી જઈને તમારો આ ભાવ તો બગડ્યો છે હવે આ બધાને જમાડીને તમારો આવતો ભાવ તો બગડ્યો ખીન ખીજડા વાળે આપડા તો વેતર જ વંટ થઈ ગયા આ કમાણી આપણે કરીએ જો હવે તમે કડવો કરીને એક એક લાડુ ખાઈ લ્યો અરે અરે લે આ તો કડવો કરીને એનો ખાધો હાલ આપણે મીઠો કરીને ખાઈ લે આ પટારામાં સોનું હતું એ નથી ક્યાં ગયું છે રતન આપણે સોનાનું શું કામ આપ પૂંજી તો છે પ્રભુનું નામ હે પ્રભુ પરમ દ્રષ્ટિ કર મીરા તમે ચિત્તોડના રાજરાણી છો જરા લાજ રાખો મરજાદ રાખો તાનાજી મીરા નાચે છે તો નટો રાગળ ગાય છે તો ગીરધર ના ગુણ લાજ મલાજો મેળીને નિરખે છે તો જશોદાના જાયાનું શ્યામ સ્વરૂપ આ તલવારની ધાર નહીં ઉઠે કે તમે મીરા છો માથું ઉતારી લેશો તો એમ જાને નહીં મારી શકો રાણાજી અરે કોઈ છે પેલું જોડીને મીરાને એના પિયર મૂકી આવ પિયર અને સાસરિયાનું સગપણ તો મીરા ક્યારની પરવારી ચૂકી છે હા હવે આધાર રહ્યો છે તો માત્ર ગુરુ રોહિદાસ ખબરદાર જો શુદ્ર ચબાનું નામ મોડા પર લીધું છે તો એના ખંડના કુડના પાણી પીધા પછી તમારી શાન ભાન ગુમાવી બેઠા છો ગુરુની ગાળ ન દેશ રાણાજી રોહિદાસ નું નામ તો મીરાના રોમે રોમમાં રમી રહ્યું છે એ તમારા સદગુરુ છે મીરા એ નહોતા મળ્યા ત્યાં સુધી માધવની તો માત્ર મને અણસાર જ હતી મનમોહન સાથે વાહની વરમાળ તો મને સંત રોહિદાસે પહેરાવી મીરા રોહિદાસ તો નામ આ રાજમહેલને અભડાવે છે હા રે હા રાજમહેલમાં રહેનારા રોહિદાસ થી અભડાય પણ હું તો નગરે નગરમાં ઢંઢેરો પીટીને કહીશ કે સંત રોહિદાસ મારા ગુરુજી છે એને જ મને અનખની ઓળખાણ કરાવી અને પિયુજીની પીછાણ કરાવી મીરા નથી સંભળાતા એ શુદ્ર ગુણગાન મારાથી હવે રાણા ભવિષ્યમાં એ રોહિદાસ મીરાના ગુરુ હતા એમ કહેતા લોકો અભડાશે એ હું જાણું છું પરંતુ એકા થયું તો એવું જરૂર હશે જે મીરા અને રોહિદાસ ગુરુ અને શિષ્યના નામની મીનાકારી કાળજે કોતરી રાખશે લોકોના મેળાના ઝેરના વાદળો તો ચિત્તોડ પર વરસી રહ્યા છે ત્યાં તારી જબાનના ઝેરના કટોરા છળકાવતી બંધ થા આ ઝેર નથી રાણા બાકી રેની નજરમાં ઝેર હોય એને શું કહેવું
જેના મનમાં મોહનના નામની મીઠી કરવાની રહેતી હોય એને તો છેરમાં અમૃતનો સ્વાદ આવે. તો પછી હવે તારા મોહન કે તારા ગુરુનું તારી જીભેથી નામ સાંભળ્યું છે તો તને ઝેર પીવડાવતા પણ હું અચકાઈશ નહીં. ઝેર અને અમૃતનો સર્જનહારો તો એક જ છે, નટખટના દુલારો. તો પછી એની હું તૈયારી કરીને જ આવ્યો છું. ઝેરનો કટોરો લાવો. ઝેર અને અમૃતનો સર્જનહારો એક જ છે ને, તો લ્યો આ પી જાઓ ઝેરનો કટોરો. અમૃત તો ઉજળું હોય રાણા, આમાં આટલી કાળાશ કા? આ કાળાશ તો તમારા કાળજાની હશે નહીં. શ્યામ સ્વરૂપ, મીઠા ગોરસ તો તે મીરાના ખૂબ ખાધા છે, પણ આમાંથી તને એકે અંજલિ નહીં આપું. હા હે નટખટ નંદ કિશોર, હુઠેથી ના પીવું તો મારા હૈયેથી પી ગયો. મારા માટે એક અંજલિ જેટલું લઈને રાખ્યું. તોય અલબેલાજી, અમૃતના ઓળકાર તો મને જ આવ્યા હો. લ્યો રાણાજી, છેલ્લા જુહાર. મીરા તમારું મેવાડ છોડીને જાય છે. હતાને મારે સેવાને હતણારે સાલગરામ મીરાબાઈ પાછા ઘેરે જાવોરે મીરાબાઈ પાછા ઘેરે જાવો. મીરા બાઈ તમે રે રાજને જોને તુંવરે રે મીરા બાઈ તમે રે રાજને જોને તુંવરે રે રોહિદાસ જાતી નાચે તમા મીરા બાઈ પાછા ઘેરે મીરા બાઈ લોકો રે તમારી મારી એ નિંદા રે રે મીરા બાઈ લોકો રે તમારી મારી નિંદા રે રે મીરા બાઈ રામાનંદ ચરણે રોહિદાસ બોલ્યા રે મીરા બાઈ રામાનંદ ચરણે રોહિદાસ બોલ્યા રે તમે મારી સેવા રે તણારે સાલગરામ મીરા બાઈ પાછા ઘેરે જાવો ને મીરા બાઈ પાછા ઘેરે જાવો ને.
મીરાબાઈ અંતે આ વાત લીધી? ઘરે જવાબ તો નીકળી છું ગુરુદેવ, તમારી આજ્ઞા કેમ થા, પણ પંથ લાંબો છે ને આખો ઓછો, મોડું થશે તો મુરલીધરની માથું લાગશે, માટે ભેળા ભૂમ્યા થઈને મારી સાથે ચાલો, અજાણ્યો માર્ગ છે, હાથ ચાલીને મને હરિના દ્વાર સુધી પહોંચાડો, મારે દ્વારકાધીશને શરણે જવું છે ગુરુદેવ. ભલે બેન, મીરા જેવો સથવારો મળે તો દ્વારકાની વાટ વાલી થઈ પડે. કોણ? મીરાબાઈ? હા મીરાબાઈ, જય શ્રી કૃષ્ણ. ભગત હું ભેળે આવું? ઘરના દ્વાર બંધ કરીને જઈશું તો સાધુ સંતોની સેવા કોણ કરશે? ભલે, જેવી તમારી મરજી. મીરાબાઈ, દ્વારકાવાળાને કહેજો કે આખું જગત તારી જાત્રાએ આવે છે, કોકથી તું તો ભૂલો પડીને અમારે આંગળે પગલા કર. ભલે રતન, તારો આ સંદેશો દ્વારકાધીશને મોઢા મોઢ દઈ દઈશ. દ્વારપણને શસ્ત્ર ઉપાડવી ફરજ પડશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ધર્મ નો ધ્વંસ કરનારને હડવામાં કોઈ પાપ નથી. ધર્મ મંદિરોમાં અખંડ આરતી ઉતારો છો તોય તમારા અંતરના આભડછેટનો આટલો અંધકાર? અરે જો ઈશ્વરને આભડછેટ લાગતી હોત ને તો જે ધરતી ઉપર અમે ઊભા છીએ તે ધરતી રસાતાળ થઈ જાત. ભાઈ મીરા, પૂજારીને વિનવણી કરવા કરતા મુરલીધરને સાથ દઈએ તો? કોણ? મીરા? મેવાડના મહારાણી, મેડતાના રાજકુમારી? ના, મેવાડની મહારાણી મીરા નહીં, પણ ગોકુળની ગોવાલણ મીરા, ઘનશ્યામની દાસી મીરા અને ગુરુ રહીદાસની શિષ્યા મીરા. આવો મીરા, ભાઈ મીરા માટે તો આઠે પહોરા મંદિરના દ્વાર ઉઘાડા છે, આ શુદ્રનો સથવારો છોડી ઉપર આવો. હવે તો મુરલીધરને કહીએ કે શામ રાસ રમવું હોય તો અહીં આવો, મહિના દાણ માગવા હોય તો મંદિર છોડીને ગોમતીના કિનારે આવો. શામ ગોપાળ, હવે અહીંથી એક ડગલું પણ અમે આગળ નહીં વધીએ, હવે તો હરી હાથ છાલીને લઈ જાય તો જ આવું છે. મીરાભાઈ, એક તારો વગાડો, આરાધી લઈએ આજે અલગ ધણીને. ગજની ધજા પર રોકે ગગન.
ને ધન્ય મીરાબાઈ, તમે માધવમાં સમાઈને ભવસાગર તરી ગયા. મને પાણી પાવ, તરસે મારો જીવ જાય છે. મને બચાવો, મારો જીવ જાય છે. મને ઓફ નથી. હરે રામ, હરે માબા, હરે માબા, હરે રામ, હરે રામ, હરે રામ, બચાવો, બચાવો, મારો જીવ જાય છે. હા, હરે રામ, હરે રામ. શું થયું છે ભાઈ? કોણ ભાઈ? રોહિદાસ, મને પાણી પાવ. ગામમાં મરકીનો રોડ ફાટી નીકળ્યો છે. સૌ પોતાના સજા છે. મારો તરસે જીવ જાય છે. હા, ગુમતીના નીર. હરે રામ. હા, ગુમતીના નીર તને સારા કરશે. દ્વારકાધીશ તારી રક્ષા કરશે ભાઈ. ચરણામત પીવડાવો, પછી હું દ્વારકાધીશ નું જ નામ લઈશ. પીઓ બાપા, પીઓ. તમારા તળિયા સુધી ના પાપ ધોવાઈ જશે. હા બાપા, ચરણ. જય દ્વારકાધીશ. ભગત, સારું થયું તમે આવી ગયા. મરખી ની કાચ નીકળી છે. મારે તે નથી જોવાતી. છાની રે રતન, છાની રે. ગાંઠના ઘડનારાની પણ એક લીલા છે. જટ જાઓ અને ક્યાંથી ઔષધ લઈ આવો. દવા વગર મારો દીકરો ખાલી ચીજો ના દે. રતન, દવા તો દ્વારકાધીશ વાળાની, અરે છતાંય જો તું કહે છે તો લે જાઉં છું.
જય શ્રી કૃષ્ણ. વૈદ્યરાજ, મારા દીકરાને મરકીનો રોગ થયો છે, ઓસડી આપશો? મારા ઓસડિયા તો બધા રાજાના મહેલે મંદા કુંવર પાસે ગયા છે. ભગવાન, કુંવરનો જીવ બચાવી લેજે. વૈદ્યરાજ, મારું ફૂલ જેવું બાળક. તારો દીકરો જીવે કે મરે, અહીંયા સુખડ પડવાની હતી. ખમ્મા મારા લાલને, ખણી ખમ્મા. વૈદ્યરાજ, કુમારનું દુઃખ અમારાથી જોવાતું નથી. મહારાજ, સંજીવની કૃપાએ સવાઈ ઔષધિઓ અમે આપીએ છીએ. પ્રભુ સૌ સારાવાના કરશે. મને બચાવી બચાવી લો. ભાઈ બોલ બોલ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા વાલા, મેર કર. હા, તારા બાળકોને ભૂંડી હાલતે મરતા હું જોઈ શકતો નથી પ્રભુ. જોઈએ તો મારો પ્રાણ લઈ લે, પણ દયા કર પ્રભુ, દયા કર. પ્રભુ, શું વિચાર કરો છો? કોઈ ભક્તના વિચાર કરો છો કે શું? હા દેવી, મારા ભગતનો કસોટી કાળ આવ્યો છે. આ વખતે કયા ભક્તનો વારો છે? જો છે તો ચાલો. ભાઈ ભાઈ, દ્વારકાનો માર્ગ આ ગામમાંથી જ જાય છે ને? હા યાત્રાળુઓ, પણ ગામમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. તમે ફરીને જાજો. તમારા ઘરે શું હેમકુશળ તો છે ને ભાઈ? અમને તો કશું નથી થયું, પણ મારો દીકરો રોગનો ભોગ બન્યો છે અને ગામમાં ઓસડિયા ખૂટી ગયા છે. ભાઈ તો લ્યો, આપણા મળ્યાની અથાણી જડીબુટ્ટી છે અને ઘસીને પાવાથી નખવાય રોગ નહીં રહે. પણ હા, એટલો ખ્યાલ રાખજો કે આનાથી એક જ જીવ ઉગારી શકાશે. જય દ્વારકાથી. જય જશોદા મૈયા. જય જશોદા. અમારાથી બનતા તમામ ઉપચારો અમે કરી ગયા મહારાજ, પણ કુંવરની તબિયત સુધરવાને બદલે દિવસે દિવસે વધુ બગડતી જાય છે. જ્યારે ઔષધિઓ કામ ના આપે ત્યારે ફક્ત ઈશ્વર એને બચાવી શકે છે, અથવા કોઈ સંત કે ભક્ત. તમે સંત રોહિદાસ તે કહો કે મહેલમાં પગલા પડે. નહીં રાજન, આશીર્વાદ માંગવા તો આપણે સંતની ઝૂંપડીએ જવું પડે. તે રાજા તરીકે નહીં, પણ દીકરાના આયુષ્યની ભીખ માંગવા જતા એક ભિખારીની જેમ. ચાલુ લે રતન, લે સંતોની પ્રસાદી લે. તમારા સંતોનો પ્રસાદ તમારી પાસે રાખો અને કંઈક ઓસળ લાવ્યો હોય તો આપો. અરે, ઓસળ તો અમૂલ્ય લાવ્યો છું. જોજો આ જડીબુટ્ટી પાણીમાં ઘસીને દીકરાને પાઈ દે, નખમાં રોગ નહીં રહે. મહારાજ, આપ મુજ ગરીબ ને ત્યાં? ગરીબ તો આજ અમે છીએ કે અમારા દીકરાના આયુષ્યની ભીખ માંગવા તમારે આંગણે પધાર્યા છીએ. ભગત રોહિદાસ, આ દીકરાના આયુષ્યની દોરી તમારા હાથમાં છે. રાણીમાં, આયખાની દોરી તો ઉપર વાળાના હાથમાં છે, આપણે તો સૌ એના રમકડા. ભગત, જો આ દીકરાના આયુષ્યનો દીવો તમારા આંગણામાં હલવાઈ જશે તો જગત તમારી ભક્તિ અને ભગવાનની હાસી કરશે. જેને દેવળ ફેરવીને દ્વારકા વાળોએ દર્શન દે, એના આરાધતે ઈશ્વરને એને આંગણે દર્શન દેવા આવવું પડે. જેને આંગણે કુંડના પાણીમાં ગંગા પ્રત્યા, એવા સંતના આંગણે અમે આવ્યા છીએ. ઉગારી લ્યો મારા લાલને, ઉગારી લ્યો, મારી આશા પૂરી કરો. મામા, દ્વારકાધીશ જરૂર તમારી આશા પૂરી કરશે. બીજા મારા લાલ, તને રામ રતન, આ ઓસડ આપણા દીકરાના ભાગ્યમાં નથી. ભગત. હા રતન, સાધુએ આપેલી પ્રસાદી પર પ્રથમ અધિકાર આંગણે આવેલા અતિથિનો જ હોય. અતિથિ તો આવી ચડ્યા હોય છે, જ્યારે આ
આ તો આપણું પેટ છે રતન, પેટના છોરું સાત ખોટના ચેલૈયાને ખાંડીને ચંગાવતીને સગાળશાએ સાધુને જમાડ્યા હતા. ભાગત, એ ઉસળની વાટકી આપ રતન. ક્યાંક એવું ન થાય કે આપણે આંગણે આવેલા લાખોના પાલનહાર પ્રાણ છોડે. કહ્યું છે ને કે લાખો મરજો પણ લાખોના પાલનહાર નહીં. ભગત, એવી કઈ માં હોય જે પોતાના દીકરાનું આખું ઓળ ખોળ કરીને બીજાને ઉગારે? એનું જ નામ આશ્રાનું ધર્મ. તમે બાપ છો એટલે આમ બોલી શકો છો, પણ હું તો માં છું. નવ નવ મહિના પેટ ભાર વેંધારીને ધર ધરતી જાંગે એને મેં જન્મ દીધો છે. અહીંયાના હેતુ ધાવણ દવડાવી હેતે આલરડા ગયા છે. નહીં, હું નહીં આપું. નહીં રતન, નહીં. તું રોહિદાસની ઘરવાળી છો. અરે દીકરાનું આખું આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો 100 વર્ષે પૂરું થશે. પણ આંગણે આવેલા અતિથિની શ્રદ્ધાને વિશ્વાસ મરી પરવાશે તો ભેક ભક્તિ અને ભગવાનના નામને બટ્ટો લાગશે. દીકરાના મોઢેથી અમૃતની અંજલિ છૂટાવવા પાપ આવ્યો છે. જો તમારી ભક્તિ અને ભગવાનનું ગૌરવ જાળવતું હોય તો નહીં જવા આવશે. હું મારી માની મંગતાના ખાંજા માથે પગ મૂકી દઈશ. લો, મારા પૂજેલા ભાગ્ય રેડી લઈશ. લાખોના પાલનહાર, આ પણ સદા યાદ રાખજો. સાધુ સંતોની સેવા કરજો અને ગરીબોને સંતાપતા નહીં. બોલો જય દ્વારકાધી. જય દ્વારકાધી. મરી ગઈ ભગત. દીકરાના દેહારે જ એનો જીવ તરફડી તરફડીને જતો રહ્યો. આ તો જીવે છે વાંછણી જેનું મોં જોતા જગત એને ચાખરો દેશે. રતન, આપણે આંગણેથી એક જનેતા હરખાતે હીએ દીકરાને છાતીએ ચાંપીને કહી છે. વાંઝણું તો એ કહેવાય રતન કે જેને આંગણે બીજાનો જીવ જાય અને પોતે જીવતા રહે. તમારી વાતો મારા લાલને પાછું લાવી શકશે? એક માં હરકતે હઈએ દીકરાને છાતીએ ચાપીને પોતાને ઘેર ગઈ, ખરું ને? હું પણ માં છું. હું પણ મારા દીકરાને છાતીએ ચાપીને જાઉં છું. પોતાને ઘેર ગઈ, હું શમશાને જાઉં છું. નહીં 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 રતન, તારાથી શમશાને નહીં જવાય. સોંપી દે મને. ના ના, જે હાથે સગા દીકરાના મોડેથી અમૃતનો કટોરો આંચકી લીધો એનો વિશ્વાસ હું કેમ કરું? રતન, પકડી જા મારા પેટ ખાલી ખોળે. મારે તો હવે જન્મ જન્મ ના જાગીણ. દીકરા ખોગતી સપનામાં આવીને માં
દેવી જોઈ લીધો ને મારો ભગત કપરી કસોડી થઈ છતાં મારું નામ એને હૈય ને હોઠે દિવસ રાત રહે છે હા પ્રભુ પ્રભુ આપણે રોહિદાસના આંગણે આવ્યા છીએ તો એની એંધાણી તો કઈ મુકતા જઈએ મનોહર ગોવર્ધન રાય મારા મારા અનેક પગલા પાડી ગયા ને અને હું ઊંઘતો જ રહ્યો જાતા જાગતા મને જગાડવો તો હતો રાજાધવ રાય હે પ્રભુ હે દ્વારકાધીશ તમે મારે આંગણે પગલા કર્યા અને મને પગ પકડવાની તક પણ ના આપી હે પ્રભુ તે સુદામાના તાંદુળ ખાધા વિદુરની પાછી ખાધી અને પ્રભુ મારો તેવો કેવો અપરાધ કે મને પ્રભુ
दर्शन करीने हूँ कृतार्थ थयो प्रभु प्रभु मने हवे अड़गो न करता मने तमारे शरणे लो प्रभु मने तमारे शरणे लो संसार मरे साधु संतोनी सेवा करो भक्ति नु गौरव वधारो ऊंच नीच ना भेद बुलाओ सौ समान अने सरखा छे एनु ज्ञान जगत ने कराओ जेवी आज्ञा प्रभु कबीर कहे हम नीच घर जन ने और सबको करे सलाम अगर हम ऊंच घर में जन्मते तो हमें कभी न मिलते राम